રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને બદલે મજુરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈ ડોક્ટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને ટાટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. ધારાસભ્યએ કહ્યું કે દર્દીની તકલીફ દૂર નહીં થાય તો અધિકારીઓને સબક શીખવાડવો પડશે, એટલું જ નહીં પણ જરૂર પડીએ મારવાની પણ ચેતવણી આપી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સવારે મજુનાના ધારાસભ્ય હર્ષ સંઘવી સરપ્રાઇઝ વિઝિટે આવ્યા. જો કે વિઝિટ દરમિયાન તેમની અનેક ખામીઓ નજરે ચડી હતી, જેમાં છેલ્લા ઘણા સમયથી ટ્રોમા સેન્ટરમાં એક્સરે મશીન બંધ હાલતમાં પડેલું હતું. તેનું તાળું ખોલ્યું હતું, ત્યાં એસી પંખા બંધ હાલતમાં નજરે પડ્યા હતા. પણ મહત્વની વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી પોર્ટેબલ એક્સરે મશીન માટેના પ્લગની સ્વિચ નાખવામાં આવી ન હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે નવી સિવિલમાં દર્દીઓને ન પડે તે માટે રેડિયોલોજી વિભાગમાં દાતાઓએ બે એક્સરે મશીનનું દાન કર્યું હતું. આવા સંજોગોમાં ટ્રોમા સેન્ટરનું એક્સરે મશીન શરૂ નહીં થતા તેઓના સિવિલના અધિકારીઓ પર ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે તેઓએ પીયુ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા. જોકે તાત્કાલિક સારવાર વિભાગમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને તરત જ યોગ્ય સારવાર મળવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું. જો અધિકારી ગંભીરતાપૂર્વક કામગીરી નહીં કરે તો પોલીસ ફરિયાદ કે સબક શીખડાવવું પડશે, એટલું જ નહીં પણ કશું જ નહીં કરે તો તેઓને માર પણ મારવામાં આવશે તેવી ચેતવણી આપી હતી, જેને લીધે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમય અગાઉ જૂના ઓપરેશન થિયેટરને તોડીને નવું મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. પણ જૂના ઓપરેશન થિયેટરમાં 110 જેટલા એર કન્ડિશન હતા, તેનું શું કરવામાં આવ્યું? જે તે વર્ષે 80 નીકળવામાં આવ્યા હતા તેઓ હિસાબ આપવામાં આવ્યો કે નહીં તેનો અહેવાલ લેખિતમાં ધારાસભ્યએ માંગ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા નર્સિંગ ક્વાર્ટર્સ ગંદકી અને સાફ સફાઈ યોગ્ય રીતે ન થવાથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે, જેમાં નર્સિંગ અને મેડિકલ સ્ટાફ તેનો ભોગ બન્યા છે. ઉપરાંત અનેક લેખિતમાં ફરિયાદો નર્સિંગ સ્ટાફ દ્વારા ધારાસભ્યો અને મુખ્યમંત્રીને કરવાના હોવાનું જાણવા મળે છે.